તો ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખાઓની જાહેરાત સાથે જ પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે અહીં ગોધરાના ભલાણિયા ગામની અંદર મતદાર યાદીમાં છબડા હોવાનો આક્ષેપ લગાવાયો છે મતદાર યાદીમાં લગભગ સત્તાવન મતદારોને અલગ બોર્ડમાં મૂકી દેવાયાના આક્ષેપ થયા છે સામાજિક કાર્યકર દ્વારા મામલતદાર કમ્પ્યુટર ઓપરેટર તલાટી અને બીએલો વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ ગ્રામજનોનો આરોપ છે કે પચાસથી સાઠ મતદારોના ઘર નંબરો મનસ્વી રીતે બદલી દેવાયા છે આડેધડ ઘર નંબરો ગોઠવીને બોર્ડની યાદી બનાવવામાં આવી જેમાં ચૌદ મતદારોના ઘર હોવા છતાં પણ ઘર નંબરનો ઉલ્લેખ જ નથી મળતીયાઓએ ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે કોભાંડ કર્યું હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે આઠ છે આઠસો પિસ્તાલીસનું મતદાન છે એક વોર્ડમાં એવરેજ એકસો છ મતદારો હોઈ શકે પ્લસ ઓર માઇનસ દસ કરીએ તો એક નાઇન્ટી સિક્સથી એકસો સોળ મતદારો આવી શકે પ્રતિ વોર્ડ પરંતુ તંત્ર અને રાજકીય ઉમેદવારોની મિલીભગતથી આ તંત્ર એક કૌભાંડ કરેલું છે એક વોર્ડમાં એટી વન મતદારો બીજા વોર્ડમાં વન સિક્સટી ફાઈવ મતદારો છે અડધા અહીંયા ડબલ આ રીતના એ લોકોએ સેટિંગ કરેલું છે એટલા માટે પોતાના મળતિયાઓને લાભ કરવા માટે કરાવવા માટે આ કરેલું છે એ મારો આક્ષેપ છે મારું અત્યારે ચોથા વોર્ડમાં નામ છે તો મારા પત્નીનું નામ મારા ઘરથી કે મારા ઘરવાળીનું નામ કોતો તો પાંચમા વોર્ડમાં હોય કો પહેલાના વોર્ડમાં હોય તો આવું બધું આ લોકોએ જે કોઈ સરપંચે સર્વાઈવ કર્યું હોય તલાટીએ સર્વાઈવ કર્યું હોય તો આ બધા ગોટાળા કર્યા છે તો જો કદાચ મારે પહેલા વોર્ડમાં ફોર્મ ભરવું હોય કે બીજા વોર્ડમાં ફોર્મ ભરવું હોય તો જે તે મારા ઘરવાળીનો તો મને વોટ કોમ લાગે ને તો આ બધા ગોટાળા કરેલા છે તો આ એક અમારા ભલાણીયા પંચાયતમાં કોઈ જાગૃત માણસ હશે તો એ હાઈકોર્ટ સુધી પહોંચી ગયેલા છે તો એ આ મતદાર યાદીનો કોઈ સુધારા વધારાનો নিরাকার আছে